નથી થતો, તમે હંમેશા શું કરો છો? યોજક તત્ર દુર્લભ એટલે હંમેશા બીજા વ્યક્તિનું આપણે ખરાબ જ જોયા કરીએ, બરાબર? હંમેશા બીજા વ્યક્તિનું ખરાબ જોઈએ છીએ, આપણે આપણું હંમેશા જોતા નથી. અહીંયા આપણને ઊંટ દ્વારા જ એ શીખ મળે છે. ઊંટ જે છે ને એ બધાને એવું કહે છે આ લેસનમાં, કે ઊંટ જે છે એ જંગલમાં ફરતું હોય છે અને બધાને એવું કહેતું હોય છે કે તારું તો, તારી ચાંચ વાકી છે, તારી પૂંછ વાકી છે, તારા તો અંગ વાંકા છે, તારી ડોક વાંકી છે. આવા બધા કોઈકને કોઈકના ખરાબ ગુણો એ કીધા કરે છે. પછી જ્યારે શિયાળ ઊંટને મળે છે ત્યારે શિયાળ એમ કહે છે, અમારું તો એક એક અંગ વાંકું છે પણ તમારા તો 18 અંગ વાંકા છે, અને તમારો તો પગ પણ વાંકો છે, તમારું શરીર છે એ બેડોળ છે, સરસ સુડોળ નથી કે સરસ નથી. એટલે આવી રીતના આપણે કોઈકની ભૂલ કાઢવા જઈએ ત્યારે પછી કોઈક આપણને કંઈક એટલું સરસ મજાનું આપણને કહી જાય છે કે જેનો જવાબ આપણી પાસે હોતો નથી. એટલે હંમેશા આપણે આપણામાં જોવાનું કે આપણામાં કેવા ગુણ રહેલા છે. એટલે આ લેસનમાંથી એ જ શીખવા મળે છે આપણને, બરાબર? ચલો ફર્સ્ટ પેરેગ્રાફ. એકમ ઉષ્ટ્ર અસ્તિ. એકમ એટલે કે એક, ઉષ્ટ્રમ એટલે કે ઊંટ, અસ્થિ એટલે કે છે. એક ઊંટ છે, બરાબર? એકમ ઉષ્ટ્ર અસ્તિ, એક ઊંટ છે. ઉષ્ટ્ર સ્વભાવે ને વક્ર અસ્તિ. સ્વભાવે એટલે કે સ્વભાવથી, સ્વભાવથી વક્ર એટલે કે વાંકો, વક્ર એટલે કે વાંકો. એટલે વાંકો એટલે એવું નથી જોવાનું કે એ પોતે વાંકો છે, સ્વભાવ વાંકો છે, એવું નહીં. વાંકો એટલે કે ખરાબ, ઊંટ સ્વભાવથી ખરાબ છે. એક ઊંટ છે અને ઊંટ સ્વભાવથી ખરાબ છે. સ સર્વદા દોષામ એવમ પશ્યતિ. સ સર્વદા એટલે કે હંમેશા. શું થશે? હંમેશા. તે હંમેશા દોષા એટલે કે દોષ, તે હંમેશા બધાના દોષ જુએ છે. એક ઊંટ છે, ઊંટ સ્વભાવે વાંકો છે, વક્ર છે, તે હંમેશા બધાના દોષ જુએ છે. એકદા સ વનમ અટતી. હવે આટલું તો તમને ભાષાંતર ખબર છે. શું થાય એકદા સ વને? એક દિવસે તે જંગલમાં આવ્યો, રાઈટ? અટતી એટલે કે ફરે છે અથવા તો જાય છે. એક દિવસ તે જંગલમાં ફરતું હોય છે અથવા તો તે જંગલમાં જાય છે. ફરી વાર આખું ભાષાંતર જોઈ લઈએ. એક ઊંટ છે, ઊંટ સ્વભાવે વાંકો છે, તે હંમેશા દોષ જુએ છે. એકવાર તે જંગલમાં ફરતું હોય છે. માર્ગે શ એટલે કે રસ્તા પર. વૃક્ષસ્ય ઉપરી એક શુકમ પશ્યતિ. વૃક્ષસ્ય મીન્સ અમુક વર્ડ છે ને, તમે ફિફ્થ સિક્સ સ્ટાન્ડર્ડ માં શીખી ગયા છો. વૃક્ષસ્ય એટલે વૃક્ષ ઉપર, રાઈટ? વૃક્ષસ્ય એટલે વૃક્ષ ઉપર. એક શુકમ, શુક એટલે પોપટ, પોપટ, રાઈટ? શુકમ એટલે કે પોપટ, બરાબર? એક વૃક્ષ ઉપર એક પોપટ જુએ છે. ઉષ્ટ્ર શુકાય કથયતી. ઊંટ જે છે એ શુકાય એટલે કે પોપટને, કથયતી એટલે કે કહે છે. ઊંટ પોપટને કહે છે, હે શુક શું કે છે ઊંટ? ઊંટ કે છે કે હે શુક,
તવ ચચુ વક્ર અસ્તિ. જો અહીંયા આપણને દેખાય છે બરાબર કે આ ઊંટની ચાંચ છે એની વાત કરે છે કે તવ ચચુ વક્ર અસ્તિ, એટલે તારી ચાંચ વાંકી છે. ચચુ એટલે કે ચાંચ. શુકલજ્જામ અનુભવતી, પોપટ જે છે એ શરમ અનુભવે છે. ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી, ઊંટ હસે છે અને આગળ ચાલે છે. રસ્તા પર એક વૃક્ષ ઉપર એક પોપટ જુએ છે. કોણ જુએ છે? ઊંટ. ઊંટ. ઉષ્ટ્રહ શુકાય કથયતી, ઊંટ પોપટને કહે છે હે શુક. હે શુક એટલે કે હે પોપટ, તવ ચચ્ચુ વક્ર અસ્તિ, તારી ચાંચ વાકી છે. શુક લજ્જામ અનુભવતી, પોપટ શરમ અનુભવે છે. ઊંટ હસવા લાગે છે અને પછી ઊંટ પાછો હસવા લાગે છે કે મેં કેવું કીધું પોપટને, એમ કરીને તે ગર્વ અનુભવે છે અને હસવા લાગે છે. પેરેગ્રાફ નંબર 3. માર્ગે સ કુકુર પશ્યતી, કુકુર એટલે કૂતરો, રાઈટ. રસ્તા પર તે કૂતરાને જુએ છે. ઉષ્ટ્ર કુકુરાય કથયતી, ઊંટ કૂતરાને કહે છે હે કુકુર. હે કૂતરા, તવ પુચ્છમ વક્રમસ્તિ, તારી પૂંછ વાકી છે. કુકુર લજ્જામ અનુભવતી, કૂતરો શરમ અનુભવે છે. ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી, ઊંટ હસે છે અને આગળ ચાલે છે. પરિવાર ત્રણેય પેરેગ્રાફના ભાષાંતર જોઈ લઈએ. એક ઊંટ છે. ઊંટ સ્વભાવે વાકો છે, તે હંમેશા દોષો જ જુએ છે. એકવાર તે જંગલમાં ફરતું હોય છે, રસ્તા પર તે વૃક્ષ ઉપર એક પોપટને જુએ છે. ઊંટ પોપટને કહે છે હે પોપટ, તારી ચાંચ વાકી છે. પોપટ શરમ અનુભવે છે. ઊંટ હસે છે, આગળ ચાલે છે. રસ્તા પર કૂતરો જુએ છે. ઊંટ કૂતરાને કહે છે હે કૂતરા, તારી પૂંછ વાકી છે. કૂતરો શરમ અનુભવે છે. ઊંટ હસે છે, આગળ ચાલે છે. ત્રીજી વ્યક્તિ કોણ મળે છે એને? બક એટલે બગલો, બરાબર, અથવા બતક. રસ્તા પર એને બગલો મળે છે, બતક બગલો મળે છે. બકહ દૃષ્ટ્વા ઉષ્ટ્ર વદતી, બગલાને જોઈને ઊંટ કહે છે તવ ગ્રીવા વક્ર અસ્તિ, તારી ડોક વાકી છે. બકહ ઉષ્ટ્ર પ્રતિ પશ્યતી અપીન, પ્રતિ એટલે એની સામે, પશ્યતી એટલે જોતો નથી. બગલો છે એ ઊંટ સામે જોતો નથી. માર્ગે શૃંગાલ મિલિત્વા, શૃંગાલ પૂછતી ઉષ્ટ્રાત કથમસ્તિ સ્વસ્થ્યમ સમીચીનમ વા. રસ્તામાં શિયાળ મળે છે. શિયાળ પૂછે છે ઊંટ ભાઈ કેમ છો, આરોગ્ય તો સારું છે ને, ને તમને તબિયત તો સારી છે ને. ઉષ્ટ્ર વદતી સ્વાસ્થ્યમ સમીચીનમ, કિંતુ અન્યત કિમપી સમીચીનમ અસ્તિ નાસ્તિ, બરાબર.
ઊંટ બોલે છે, સ્વાસ્થ્ય તો સારું છે પણ બીજું કાંઈ સારું નથી. શુકસ્ય ચચ્ચુ વક્ર, ઉકરસ્ય પુચ્છમ વક્ર, વકસ્ય ગ્રીવા વક્ર, પોપટની ચાંચ વાકી છે, કૂતરાનું પૂંછડું વાકું છે, પગલાની ડોક વાકી છે. ચલો ફર્સ્ટ થી ભાષાંતર જોઈ લઈએ. આપણે રસ્તામાં બગલો મળે છે, બગલાને જોઈને ઊંટ બોલે છે, તારી ડોક વાકી છે, બગલો ઊંટ તરફ જોતો નથી. રસ્તામાં શિયાળ મળે છે, શિયાળ પૂછે છે, ઊંટ ભાઈ કેમ છો, આરોગ્ય સારું છે ને, એવું પૂછે છે. ઊંટ બોલે છે, આરોગ્ય તો સારું છે પણ બીજું કશું સારું નથી. પોપટની ચાંચ વાકી છે, કૂતરાનું પૂંછડું વાંકું છે, બગલાની ડોક વાકી છે. શૃંગાલ વદતિ શુકસ્ય ચચ્ચુ વક્ર, કિંતુ સ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ. હવે શિયાળ જો બધાના પોઝિટિવ ગુણ દર્શાવે છે. અત્યાર સુધી ઊંટે જેટલા નેગેટિવ પોઈન્ટ્સ બધા જોયા, એવી જ રીતના શિયાળ છે એ બધા જ તે પશુના જે છે પશુ પંખીના પોઝિટિવ ગુણ દર્શાવે છે. એ કહે છે, શિયાળ બોલે છે કે પોપટની ચાંચ વાકી છે, કિંતુ એટલે કે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે. વક્તો એટલે બોલવું, શક્નોતે એટલે શકે છે, તે મનુષ્યની વાણી બોલી શકે છે. કુકુરસ્ય પુચ્છમ વક્ર, કૂતરાની પૂંછ વાકી છે, પરંતુ તે સ્વામી ભક્ત અસ્તિ, તે પોતાના માલિકનો વફાદાર છે. કૂતરું છે એ પોતાના માલિકનો વફાદાર હોય, એ તમે જોજો કે એને તમે ગેટ પર રાખ્યું હોય ને, એટલે પછી એના માલિક છે એને પૂરેપૂરી એની વફાદારી નિભાવે છે. બકસ્ય ગ્રીવા વક્ર, કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. બગલાની ડોક વાકી છે પણ એની એકાગ્રતા એ ખૂબ પ્રચલિત છે. હવે બગલો ઉડતો ઉડતો આવે છે અને ક્યાંક માછલી જોઈ જાય છે, તો ઈ એટલી ઊંચાઈ પરથી સીધો એ માછલી એની ચાંચમાં પકડાય જાય છે, એટલું બધું એનામાં એકાગ્રતા છે, એટલું બધું એ કોન્સન્ટ્રેટ છે એ બગલામાં જોવા મળે છે. ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ, તમારા તો સર્વાણી એટલે બધા, અંગાની એટલે કે અંગો, વક્રાણી એટલે કે વાકા, તમારા તો બધા જ અંગો વાકા છે. પણ ભવાન મુરુભૂમ્યા નૃપ અસ્તિ, પણ તમે મુરુભૂમ્યા એટલે કે રણપ્રદેશના રાજા છો. ઊંટ છે ને રણનો, રણપ્રદેશનો રાજા કહેવાય, કારણ કે ઊંટ એક જ એવું પ્રાણી જે છે કે જે પાણી પીધા વગર પોતે રણપ્રદેશમાં ચાલી શકે છે. બીજા ગમે તે પશુ જે છે એને પાણીની જરૂર પડે છે, અને ઊંટનું એવું છે કે તે રણપ્રદેશ જે છે એનું ટેમ્પરેચર સહન કરી શકે છે. તમને ખબર હોય કે ઉનાળામાં તો ખૂબ જ ગરમી પડે છે, તો માણસોને સવારી કરી અને ચલાવવા એ ખૂબ જ અઘરી વસ્તુ છે. અપિચ તેશા ચચ્ચો, બોલતા નહીં અંદર માંથી ને મ્યુટ કરી દે, કોઈક નો માઈક ઓન યુ. શું કે છે? અપિચ તેશા ચચ્ચો પુચ્છસ્ય ગ્રીવાયા ચ પ્રયોજનમ અસ્તિ. અને એવી જ રીતના ચાંચ, તે લોકોની ચાંચ, પૂંછ અને ડોક
એના કાંઈક ને કાંઈક ગુણો તો રહેલા જ છે. નિરર્થકમ નાસ્તિ એટલે બધી વસ્તુ કાંઈ નકામી નથી. અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ મનુષ્યધમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક સ તત્ર દુર્લભમ. એટલે કે મંત્ર વગરનું કોઈ અક્ષર નથી અને દવા વગર ઔષધિ છે એ શું કહે છે, મૂલમ મનુષ્યધમ, એટલે કે એવી કોઈ દવા નથી કે જેનાથી આપણને રોગ કાંઈ પણ મટી શકે. અયોગ્ય પુરુષો નાસ્તિ એટલે કોઈ એવો પુરુષ અયોગ્ય નથી, બધા જ છે એ પોતાના ગુણમાં કંઈક ને કંઈક યોગ્ય તો હોય જ છે. બરાબર, તમારે જે છે ને એ લાસ્ટ આ શ્લોક છે ને એ નથી કરવાનો. બરાબર, તમારે શ્લોકનું ભાષાંતર આવશે બટ એ ખાલી લખવાનું છે, એ શ્લોક કરવાનો નથી. ઓકે, એટલે ફરીવાર ભાષાંતર જોઈ લઈએ. શિયાળ બોલે છે, પોપટની ચાંચ વાકી છે પણ તે મનુષ્યવાણી બોલી શકે છે. કૂતરાની પૂંછ વાકી છે પણ તે પોતાના માલિકનો વફાદાર છે. બકલાની ડોક વાકી છે પણ તે તેના એકાગ્રતાથી પ્રચલિત છે. તમારા બધા જ અંગો વાકા છે પરંતુ તમે રણપ્રદેશના રાજા છો. એમ બગલાની ચાંચ, પોપટની ચાંચ, કૂતરાનું પૂંછ અને બગલાની ડોક એ ત્રણે ત્રણ એ નકામ નથી. એ કાંઈક ને કાંઈક તો એનો ઉપયોગ આપણે, કાંઈક ને કાંઈક તો એના ઉદ્દેશ્ય છે, કાંઈક તો એના હેતુ છે. બરાબર, તો ચલો ફર્સ્ટ પેરેગ્રાફનું ભાષાંતર જે છે દુનિયાની આયશા. આયશા આયશા ફર્સ્ટ પેરેગ્રાફનું ભાષાંતર, ફર્સ્ટ પેરેગ્રાફનું ભાષાંતર કરવાનું છે બેટા. ચલો ફર્સ્ટ પેરેગ્રાફનું ભાષાંતર યસ સકીના. એક અષ્ટ અસ્થિ એક ઊઠ છે, ઉષ્ઠ સ્વભાવનો સ્વભાવ વિક્ર અસ્થિ, ઊઠ સ્વભાવથી વાકુ છે, સહસ્વર્દ દોષમ અવપશ્યતિ, તે હંમેશા દોષ જોવે છે. એ એકાદશ વન અડતી એક વાર તેવાને મનમાં સરે છે જાય છે. ઓકે, સેકન્ડ જે છે અસાર ઝૈનબ. પ્રેઝન્ટ ઝૈનબ, માધવાની ઝૈનબ. ઓકે, હા માધવાની સરે. લેફ્ટ, ઓકે સરે, સ્ટાર્ટ બેટા. Mom, Zarin is not there. Okay. So next. Mom, can I? Yes, but I. Margi se, Margi ka vikrasya upri, ek shukra pashtati. રસ્તામાં ઝાડ ઉપર એક પોપટ છે, ઉષ્ટ શુકાય કશ્યતિ, હે શુક તત્વ, એ પોપટ તારી ચાંચ વાકી છે. પોપટ પોપટ અનુભવે છે, પોપટ શરમ અનુભવે છે.
बच्चे व्रत ऊंट हसी ऊपर नी चांच हाँ ऊंट हसी ने आगे चले छे। थर्ड पैराग्राफ तो कहना है सकीना बिछा ने चांद तापो। थर्ड पैराग्राफ थर्ड पैराग्राफ यस मार्गे सहकरण पश्यति એટલે રસ્તામાં કૂતરું જુએ છે ઉષ્ટ્ર કુકરાય કથયતિ હે કુકર કુકુર હ કુકર નહીં કુકર નહીં બેટા કુકુર હ એ ઓટ કુતરાને કહે છે હે કુતરા તારી પૂંછ વાકી છે કુતરાને કુતરા શરમ અનુભવે છે ઊંટ હસે છે ચાલતો જાય છે આજે કાલે બહુ દિવસ થયો